कोरोना केस में विस्फोट થતા ધોરણ 1 થી 9 ની શાળાઓ બંધ કરવામાં આવી હતી। હવે કોરોના કેસમાં ઘટાડો થતા ફરી શાળા વર્ગો ઓફલાઈન શરૂ કરવા માંગ કરાય છે। શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને મંડળે પત્ર લખી કોવિડ ગાઈડલાઈન સાથે શાળા શરૂ કરવા રજૂઆત કરી છે। ઓમિક્રોનની ગંભીરતા ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા અનેક મહત્વના પગલાં લેવાયા હતા। વિશેષ કરીને આ વખતે નવા વેરિયન્ટથી બાળકોને પણ નુકસાન થઈ શકે તેવી ભીતિ સેવાઈ હતી, પરંતુ સદનસીબે અત્યાર સુધી કોરોના સંક્રમિત બાળકો પૈકી કોઈ બાળકને વધુ તકલીફ થઈ હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી। परिणामे वहीवटतंत्रे हाशकारो अनुभव्यो। स्वनिर्भर शाला संचालक महामंडल प्रवक्ता दीपक राजगुरुए जणाव्यु के शाला में ऑफलाइन वर्गो शुरू करवा माटे अमे शिक्षण मंत्री ने पत्र लखीने मांग करी छे। राज्य सरकार द्वारा 15-18 वर्षना तरुणों ने कोरोना विरोधी रसी आपवानी कामगीरी चाली रही छे, जेमां मोटा भागनी शाला में पात्रता धरावता छात्रों मोटा प्रमाण में रसीकरण थई गयु छे, त्यारे विद्यार्थियों पर गंभीर खतरो टळ्यो छे। अत्यारे जे प्रमाणमां आपणे विचारता हता ए प्रमाणमां नथी, परंतु બાળકોને પણ આપણે ખાસ કરીને કાળજી લેવા પડશે। બાળકોના તમામ જે કોઈ પણ બાળકને અગર કોઈ પણ ફ્લૂ હોય તો પણ એને સ્કૂલમાં જે છે નહીં મોકલવામાં આવે, અને કોઈ પણ રીતે બાળકો માસ્ક પહેરીને સંપૂર્ણપણે પોતાને સુરક્ષિત કરે। વાલીઓ, સ્કૂલો, કોલેજો એ તમામ લોકો વિદ્યાર્થીઓનો આપણે ખ્યાલ રાખીએ એ પણ ખૂબ જરૂરી છે। સર, પ્રાથમિક તારણમાં શું લાગે છે કે બાળકોમાં કેસ વધવા પાછળનું શું હોઈ શકે છે કારણ? એમ કારણ કે બાળકો જે છે, બાળકોના જ્યારે સ્કૂલ અને કોલેજો ખોલ્યા એટલે બાળકોમાં પણ સંક્રમણ થયા હતા, પરંતુ અત્યારે જે પ્રમાણમાં કેસ ઘટવામાં આવી રહ્યા છે એમાં બાળકોના પણ કેસ ઘટ્યા છે। એટલે આગામી દિવસોમાં પણ આપણને બાળકોને ખાસ ધ્યાનમાં રાખીને આપણે જે સ્કૂલ અને એ જે દરેક જગ્યા ઉપર બાળકો પણ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર પાલન કરે અને સ્કૂલો દ્વારા પણ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરના પાલન થાય એ ખૂબ જરૂરી છે। સુરતમાં કોરોના કેસમાં ઘટાડો થતા ધોરણ 1 થી 9 ના વર્ગો ફરી શરૂ કરવા માટે શિક્ષણ મંત્રીને પરિપત્ર લખી ફરી ઓફલાઈન શાળા 1 ફેબ્રુઆરીથી શરૂ કરવા માંગ કરાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, ઇન્ટરવ્યુ ન્યૂઝ, સુરત।